हेलो परिवार, केम छो? होप तमे मजामां छो। वेलकम बैक टू माय चैनल। हूँ पूजा मिस्त्री। सो आटली बधी खुश केम छू? आई डोंट नो, बट हूँ फ्रेश थई गई छू, मस्त रेडी थई गई छू। एंड हवे मारो સ્કિન રૂટીન કરવાનો છે। પહેલા તો આજે હું તમને બતાઈશ કે મારો સ્કિન રૂટીન શું છે, ઓકે? એન્ડ ધેન પછી મારે બીજું શું કામ છે। हाँ, मारे वस्त्राल जवानू छे मारा फोईना घरे, तो हूँ वेट करूँ छूँ कि आदि क्यारे आवे। आदि आवे तो पछी अमे लोको जईए। एंड खाली नॉर्मली त्यांथी थोड़ूक सामान लईने आवानू छे, दैट्स इट। एंड आजे हूँ मारा हाथ में मारी फेवरेट दीपिका पादुकोण दोरावानी छूँ। एवी मेहंदी थी मारा दीदी छे, ए सारा एवा मेहंदी आर्टिस्ट छे। एंड अत्यारे पण मतलब ए केटला वर्षथी छे, મે બી હશે 8-9 વર્ષથી એ મહેંદી આર્ટિસ્ટ છે અને હજી પણ એ શીખી રહ્યા છે। તો એમને ક્લાસમાંથી એમનું હોમવર્ક છે કે એમને કોઈ એક્ટ્રેસ યા સમથિંગ દોરવાનું છે, તો એમણે મને ચૂઝ કરવા આપી કૃતિ સેનન, પછી રણવીર એન્ડ દીપિકા। બટ માય ફર્સ્ટ લવ ઇઝ દીપિકા પાદુકોણ। શું હું મારા હાથમાં દોરાવાની છે દીપિકા પાદુકોણ? તો જોતા રહેજો તમે, મને બહુ ગમશે યાર, હું કેટલી ખુશ છું। I am coming। તો પહેલા હું મારું સ્કિન રૂટીન કરી લઉં। સ્કિન રૂટીન, તો હું ડેઈલી પહેલાં એલોવેરા જેલ લગાવું છું, પછી લિપ બામ લગાવું છું, એન્ડ ધેન લિપ ગ્લોસ થોડો એવો થોડોક છે। ખુશ કેમ છું? બાય ધ વે હું બીમાર છું, મતલબ નોટ બીમાર બટ મને લૂઝ મોશન થઈ ગયા છે, બી ક્યાર ના, તો બસ લૂઝ મોશન થઈ ગયા। આ બધું જ મારું અનહેલ્ધી ખાવાના લીધે થાય છે, અને જે હું સ્ટોપ બિલકુલ બી મતલબ ટ્રાય કરું છું કે હું સ્ટોપ કરી શકું, પણ મારાથી નહીં થતું। તો એક બહાર જોઉં ને ખવાઈ જવાય છે, એક કામ કરો, બહાર જઈને ઉતાર। હું ચાલતી ચાલતી આગળ જઉં છું અને આદિ આવે જ છે રસ્તામાં। મારે જે વસ્તુ લેવાની હતી મેં લઈ લીધી, મતલબ આજનો દિવસ આનું જ પાણી છે, સારું, પેટનું ઇન્ફેક્શન હશે ને નીકળી જશે આનાથી। ઓકે, ગુવાર બટેટાનું શાક, રોટલી, દાળ ભાત અને છાશ, મજા આવશે અત્યારે। તો ગાઈઝ, હું અને આદી અત્યારે જઈએ છીએ મારા પપ્પા અને કેસીના પા આર્ટિસ્ટ આર્ટ। સો ગાઈઝ, ફાઇનલી મારી દીપી આવી ગઈ છે, મારી આત્મા ઉડું બતાય। ત્યારે પૂજાએ દીપિકા પાદુકોણ હાથમાં દોરી
मतलब हमना दीदी से हमना दूरी दीदी से हमना थोड़ी बार पहला तो दीपिका पादुकोण ने हाथ मारी है। मेरा हाथ मारी है फाइनली। तो तुमने लागे छे क्या दीपिका पादुकोण छे के नहीं तो कमेंट कर जो मने, तो कमेंट कर जो मने क्या दीपिका पादुकोण लागे छे के नहीं। हां तो मारा मा वीडियो पर। सो गाइस हम लोग अत्यारे जई रहया छिए मारी बहन ना घरे बिकॉज़ आ दे नु बैग जे छे हम लोग को क्या भूल गया छिए तो हम लोग अत्यारे ना घरे बैग लेवा छिए। पहुंची गया छे आदि घरे। मैं एक इंस्टाग्राम पर स्टोरी मूकी थी जेमा लख्यू हतुं के तमारा बाळपणना कोई किस्सा या एवा थॉट्स होय जेने तमे अत्यारे विचारीने तमने एवुं लागे छे के सीरियसली यार अमे शुं करी दीधुं। तो एवा बाळपणना किस्सा घणा बधा ऑलरेडी आंसर्स आई गया छे। तो हूँ जेम जेम बोलीस अने हूँ तमने कहीश के मारा साथे पण कंईक आवुं थयुं छे एंड ऑल्सो आदि पण बोलशे। सो लेट्स गेट स्टार्ट। सो फर्स्ट छे मन, ऑफकोर्स मारो भाई ज छे एम एम मन 1527। હું નાનો હતો ત્યારે હું ફ્રીજમાં સુઈ ગયો તો ગરમી વધારે લાગતી હતી એટલે સિરિયસલી ગરમી વધારે લાગતી હતી એટલે ભાઈ ફ્રીજમાં સુઈ ગયો। પછી એક ઉપાસના ગઢવી જે મારી ફ્રેન્ડ જ છે તે તારા બર્થડેમાં લાસ્ટ વધેલી ચોકલેટ બધાને આપી દીધી હતી એન્ડ હું તારા ઘરે આવી અને તારા મમ્મીને કહી દીધું હતું। તો બેસિકલી આમાં થયું તો એવું કે છે ને સ્કૂલમાં ખબર છે આપણે ચોકલેટ વેચવાની હોય કચ્ચા મેંગો મેં વેચી હતી જે એક રૂપિયાની તરફ બે મળતી હતી તો અમે થોડી તો સ્માઈલ આપ તો એટલે બહુ બધી વધી ગઈ હતી કારણ કે ઓફકોર્સ કચ્ચા મેંગો તો વધી જ જાય બહુ બધી। અમારા સ્કૂલમાં 60 છોકરા હતા, સોરી અમારા ક્લાસમાં 60 છોકરા હતા તો વધી હતી ચોકલેટ તો છે ને મતલબ મેં કંઈક સારી બનવા માટે મેં બધાને છે ને મુઠ્ઠા મુઠ્ઠા ભરીને ચોકલેટ આપી દીધી। હું બે પેકેટ લઈ ગઈ હતી તો મેં મુઠ્ઠા મુઠ્ઠા ભરીને બધાને આપી દીધી બરાબર જે મારે મારા ઘરે નહોતું કહેવાનું, એવું કહેવાનું હતું કે બધી વેચાઈ ગઈ છે અમીર લોગ। તો મારી ફ્રેન્ડ છે, મારી ખાસ મતલબ બેસ્ટ ફ્રેન્ડ છે ઉપાસના, અમે લોકો ચોથા ધોરણથી સાથે છીએ તો એને છે ને ડાઈ થઈને મારા ઘરે આવીને કહી દીધું કે છે ને આંટી આને તો છે ને કચ્ચા મેંગો વેચી હતી યાદ છે તે મારી બાઇક ચલાવી હતી અને ત્યાં પછી મારું બાઇક બગડી ગયું હતું તો આ મારો ફ્રેન્ડ છે દર્શન કરીને તને ખબર છે એને ઘરે રોકાવા ગયો હતો। હા તો એકચ્યુઅલી એની સર્વિસ કરીને બાઇક નવી લાવ્યો હતો અને મેં ટ્રાય કરી તો ત્યાં જ બંધ થઈ ગઈ યાર અર પછી એને બુંધિયારી હતું બુંધિયારી એટલે એટલે કાઠિયાવાડી લોકોને સમજાઈ ગયો છે બુંધિયારી। હા તો પછી છે ને બિચારો ઘસેડીને લઈ ગયો એની બાઇક યાર અને હું તો પછી નીકળી ગઈ હતી મારી ચેનલ પર જઈને જોજો મસ્ત છે એ વસ્તુ છે અને આખો વિડીયો આની ચેનલ ઉપર આજે જોજો બીકોઝ આને મારી પોલ ખોલી દીધી છે એવો છે એકદમ તું નીકળ હવે મારી દઈશ યાર વરસાદમાં ત્યાં ક્યાં ઉભો છો અહીંયા ઉભો રહે ને કચકચ કર નાખીશ તારા બીજા લોકોના ઘરે જઈને નોક કરે ને ભાગવાનું। એકચ્યુઅલી અમે મને એક કિસ્સો યાદ આવી ગયો છે જ્યારે હું નાની હતી ને ત્યારે મતલબ ખબર નહીં પેલું નહીં અરે અમે અમારા લોકોનું છે ને ગ્રુપ હતું ગુરુવાર દર ગુરુવારે છે ને અમારે ત્યાં લાણી આપે લાણી ખબર છે તમારે તો ત્યાં લાણી આપે તો અમે છે ને લાણી લેવા જઈએ આખું ગ્રુપ ભેગું થઈએ પહેલાં તો એક જગ્યા પર પછી બધા પોતપોતાના ઘરેથી ઝબલા લઈને આવ્યા હોય ઝબલા લઈ
અને અમે લોકો લાણી લેવા જઈએ, લાણી લેતા લેતા જેટલા જેટલી ડેલી આવે ને રસ્તા ઉપર ડેલી એ બધાને કકડાઈને ભાગી, અમુક આપણને અમુક અમુકના ઘરમાં તો પાણકા મારી અમે. મને યાદ છે કે છે ને એક અમારા ત્યાં એક સામે યુક્તિ કરીને એક છોકરી રહેતી હતી, તો મેં છે ને એને મતલબ રેતીના ઢગલા હોય ને ઉનાળામાં ખબર છે બધા ઘર મકાન બનાવે તો એ રેતીના ઢગલા હતા ને, તો એ એ આખા ચીકણી માટી હતી મે બી, તો ચીકણી માટી છે ને એના પપ્પાના બાઇક ઉપર પાથરી દીધી હતી અને એના ઘરે બહુ બધું ખખડાઈને પછી ભાગી ગઈ હતી. પછી તે ક્યારે એવું કરેલું હતું કે ખબર રેતીના ઢગલા હોય રેતીના ઢગલા પછી આમ વાળી સુરંગ બનાવવાની, હા એ કરેલું એ પછી આઈથી વાત નાખી નલી બાજુ ગાડી ઉપર પડું ન જાય. એન્ડ પછી છે ને યુક્તિના પપ્પા છે ને એને જોર જોરથી ઝઘડો કર્યો કે આ જે પણ હશે ને કે એને નહીં છોડું, કે આમને આમાં આ શું કેટલું ખરાબ કરી નાખ્યું છે ને એને એમને એમ જ રાખીશ, તો એને બે દિવસ એમને એમ રાખી. પણ હું આ બધો ઝઘડો જોતી હતી પણ હું કહી ના શકી કે યસ આઈ એમ ધેટ. તો અત્યારે ખબર પડી, અત્યારે ખબર પડી, તો સોરી યુક્તિ અગર તમારો વિડીયો જોતી હોય તો. નાનપણમાં હું દિવાલ સાથે માથું ભટકાવતી અને આજે બધા કહે કે તું નાની હતી ત્યારે આવું કરતી, તો સાચું બહુ જ અજીબ લાગે. સ્વિમિંગ પૂલમાં સુસુ, નો સોરી બટ એટલે રિસોર્ટમાં જઈએ ને તો એના જે સ્વિમિંગ પૂલ્સ હોય તો મેબી હા, અને આ તો અત્યારે બી હું તો કરી લઉં એવું થોડું છે. હા બસ તમારા લોકોના લીધે જ જે પેલા જે બીજા આવતા હોય ને એમને એવું લાગતું હોય ને કે યાર બધા અંદર બરાબર છે, તું કરી લેવામાં શું વાંધો, ખોટું નામ આમે બગાડું ને આમે બગાડું તારું તો. હું નાનો હતો ને ત્યારે મને બીજાના ઘરે રહેવાની બહુ જ મજા આવતી, ક્યાં લોજિક ભાઈ. હા મને એવું હતું, હું બી બીજાના ઘરે બહુ જ રહેતો. એવું કરેલું છે ખબર, ઓલી પેલી હેલ્પેન, પેલી હેલ્પેન લીબે શું પેલી મેલોડી ચોકલેટ આવતી ખબર છે મેલોડી, એમાંથી ગોલ્ડન રેપર નીકળતું, તેને તે ક્યારે દાંતમાં લગાડ્યું? ના જી હું સોનાના દાંત ખબર છે પેલા બધા કરાવતા હોય એવું સોનાના દાંત આપણી તો તહેવાર નથી, તો હું એ રેપર લગાડીને ફરતો ક્યારેક ક્યારેક. અને ભાઈ આમ કોઈ નો સ્માઈલ કોઈને દેખાડવું હોય ને તો આમ ખોટે ખોટ આમ કરું. સાવ પાગલ. ઘરેથી 2-5 રૂપિયા મળે ને તો નાના હતા ત્યારે અમે અમને એવું થાય કે 500-1000 મળી ગયા હોય. એકચ્યુઅલી હું છે ને સ્કૂલમાં જતી ને ત્યારે રોજ 2 રૂપિયા કે 1 રૂપિયો લઈને જતી, ઓકે. એન્ડ એક દિવસ એવું થયું કે મેં 5 રૂપિયા ભેગા કર્યા હતા, એન્ડ જતા ટાઈમે હું હર વખતે વોશરૂમ જઈને જ પછી સ્કૂલ જતી, એ મારી હેબિટ છે. અને ક્યાંય બી જવું ને તો અત્યારે બી એ હેબિટ છે, બિકોઝ મને એવું થાય કે અને હું કોઈના ઘરે ઇવન રહેવા બી જઉં ને ત્યાં મને પહેલાં મારે ઘરથી કોઈ મતલબ નહીં ને, ટોયલેટ અને વોશરૂમ કેવું છે સારું છે તો હું જઈશ બસ. મારું એ અત્યારે બી મને એવું જ થાય, બિકોઝ નહીં ગમતું મને, કોઈનું ઘર ખરાબ બી હશે ને તો બી હું રહી લઈશ, બટ ટોયલેટ અને વોશરૂમ કમ્પ્લીટ હોવું જોઈએ. તો હા એ સોરી હું ટોયલેટ કરવા ગઈ ને તો એ 5 રૂપિયા પડી ગયા, દેટ મજબૂરી. પાર્ટીને ભીની કરીને કહેતા ચકલી ચકલી પાણી પી લે અને આવીને એ પી જતી, નામ પ્રિયાંશી. એકચ્યુઅલી હું બી એવું કરતી હતી અને આવું મને મારી ફોઈની છોકરીએ શીખવાડ્યું હતું, ચકલી ચકલી પાણી પી જા. ચકલી પાણી પી ગઈ હોય પણ ચકલી આવી નથી એવું કહીને સુવડાવતા કે જો ભૂત આવશે ભૂત આવશે. હા પેલો આવીને લઈ જાય ને પેલી આવીને લઈ જાય ને એવું ક્યારેક કરીને સુવડાવતા તને? પણ એકચ્યુઅલી મેં બીજાને એવી રીતે સુવડાવતા જોયા છે, મેં તો ક્યારે મતલબ પણ મને કેમ નહીં ખબર હશે કે કોઈએ મને આવું કીધું હતું, મતલબ મારા મમ્મીએ કે પપ્પાએ આવું મને તો કહેતા ભૂત આવી જા પેલો આવીને લઈ જા. બટ એકચ્યુઅલી હું બહુ ક્લેવર ગર્લ હતી તો મને ક્યારેય કંઈ કહેવાની જરૂરત નથી પડી. ઇવન મારા મમ્મી બી મને અત્યારે બી કહે છે કે તને છે ને આમ પેમ્પર કરવાની જરૂર જ નથી પડી, એમ તને આટલું બધું રાખવાની આ તે કા અને અત્યારે પૂરું. પણ અત્યારે બી એને કોઈ કરવાની જરૂર નહીં. જ્યારે હું ના જ્યારે હું આટલી જગ્યા છે તો જ્યારે હું 4th યા 5th માં આવી ગઈ હતી ને એના પછી હું મારા વાળ બી જાતે ઓળતી હતી તો મમ્મીને એટલું બધું કોઈ ટેન્શન નહોતું મારું કે યાર ભાઈ આ અહીંયા જશે તો અને આ પ્રોબ્લેમ થશે આ પ્રોબ્લેમ, મતલબ બધું મસ્ત. યાર આઈ એમ ક્લેવર ગર્લ.
વોટરમેલન ના સીડ્સ ખાવાથી સ્ટમક માં ઝાડ ઉગી જશે. એક્ચ્યુઅલી આવું થતું હતું. હે, હું નાની હતી ને ત્યારે દર કાળી 14 મારા હેર થોડા કટ કરી દેતી હતી, ટકલું ટાઈપ આગળથી. ઓ વાહ, હા, મૂવીમાં હીરો રિયલમાં મરી જાય. એકચ્યુઅલી મને પણ એવું લાગતું કે આ લોકો મતલબ રેડી હશે કે મરવા માટે, અને એ મરી ગયા. પછી ઘણી વાર એવું થાય કે પછી કે મૂવીમાં મરી ગયા અને પછી પાછો જિંદા થાય, તો હાઉ કેન ઇટ્સ પોસિબલ? અને વચ્ચે વચ્ચે એ લોકોને તો કેટલી બધી છરીઓ બરીઓ વાગી ગઈ આમ તેમ, તો મને એવું થતું કે ચપ્પુ માર્યું હશે, બરાબર ચપ્પુ માર્યું હશે તો ઓકે. એને ત્યાં મતલબ હું છું, મને ચપ્પો માર્યો હોય તો મને કેટલું દુખાય, તો એ લોકોને કંઈ નહીં થતું હોય યાર. પછી તને ક્યારે એવું થયું છે કે તું કાર્ટૂન જોતી હોય તો તને ક્યારે એવા વિચાર આવ્યા છે આ કાર્ટૂન આની અંદર કેવી રીતે દેખાતા છો, અંદર ફિટ કરેલા છો? એવું પણ થતું હતું યાર. મને બી થતું હતું, મને એમ થતું અવડા અવડા લોકો એની અંદર હમતા કેમ હોય છે, થતું હતું ને, મને થતું હતું. પહેલા અમે નાના હતા ત્યારે અમે બધા ધાબા પર, મીન્સ ટેરેસ પર ખીચડી બનાવી હતી, એ બી ફ્રેન્ડ્સ. આ વસ્તુમાં મારો એક એક્સપિરિયન્સ છે, સેમ અમે લોકોને બી ખીચડી બનાવી હતી પણ ચૂલામાં. અને એ ટાઈમે ખબર છે આપણે નાના નાના માટીના વાસણો બનાવીએ, તો એવો નાનો ચૂલો બનાવ્યો હતો મેં. એન્ડ મતલબ ખીચડી તો ઓફકોર્સ ના જ થાય એમાં, બીકોઝ લાકડા જોઈએ હતા. તો અમારી પાસે પેલું શું કહે સાવેણો હોય ને, તો લોકો સાવેણો સળગાવી દીધો. એન્ડ જે મારી નોટબુક હતી ટ્યુશનની એ પણ મેં મૂકી દીધી સળગવા, એક 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 પત્તા નાખું પણ ખીચડી બની જ નહીં મારી. હું નાનો હતો ત્યારે મેં એક છોકરીને લવ લેટર લખ્યો હતો, અને એ લેટર મેં એને આપ્યો તો એને એની મમ્મીને આપી દીધો, અને પછી જે સીન થયા છે બોસ. પછી એની મમ્મી એ મારી, હું નાની હતી ત્યારે 5 કોઈન ચોકલેટ સમજીને ગળી ગયો. ગ્રેટ, એકચ્યુઅલી આ વસ્તુ મારા સાથે થયું હતું. 5 કોઈન તો બી નાનો કહેવાય, બટ મેં 2 રૂપિયાવાળો સિક્કો ગળી લીધો હતો. એન્ડ એ મેં કોઈને કીધું હતું, મતલબ હું ગળી ગઈ તો મેં કોઈને નહીં કીધું. એન્ડ પછી છે ને એક અહીંયા શ્વાસ નહોતો લેતો સરખી રીતે, આમ સરખું બ્રીથ જ નહોતું થતું. તો પછી અને એટલું એ વધી ગયું ને, તો મેં મમ્મીને કીધું, મતલબ મારાથી બોલાતું બી નહોતું, એ એટલું વધી ગયું હતું. અને હું કહેતી હતી કે ત્યારે ખબર પડી, અને મમ્મીએ પછી ધોલ મારી મારીને મને સિક્કો કઢાયો. હું 5માં ભણતો હતો ત્યારે મને ટીચર જોડે પ્રેમ થઈ ગયો હતો, પણ કોને ખબર હતી કે એ બાળપણ છે. સિરિયસ, હું નાની હતી ત્યારે હું બંકોડા મારીને ખાઈ જતી હતી. મકોડા મારીને પણ ખાઈ દે, કેસે કરી લીધું યાર. બાળપણમાં ધૂળ કે માટી ખાધેલી છે. એકચ્યુઅલી આમાં તો હું બહુ જ માહિર હતી, હું પેલી જે ચૂનાની દિવાલ હોય ને એ ચાટી જતી હતી. એન્ડ માટી, જે ચીકડી માટી બી આવે એ બી ખાઈ જતી હતી. પછી પેન્સ, પેલી સ્લેટમાં લખવાની પેન આવે ને એ બી ખાઈ જતી હતી. એન્ડ આમાં એક દીદી છે, નામ નહીં લઉં એમનું, ઓકે, અને ચાલ નામ લઈ લઉં છું, પૂનમ દીદી છે. તો એ એમને માટી બહુ જ ભાવતી, એન્ડ મને બી બહુ જ ભાવતી. તો છે ને એ કહે ને ત્યારે હું છે ને 5-5, 10-10 રૂપિયાની, ત્યારે તો કંઈક વધારે ક્વોન્ટિટીમાં મળતી, અત્યારે થોડીક ઓછી મળે છે. તો એ માટી લેતા આવતા, સોરી, હું માટી એમની માટે લેતી આવતી, અને એમાંથી થોડીક માટી મને આપતા, તો હું ખુશ થઈ જતી હતી. અને એક દિવસ તો એમના મમ્મી એ મને પકડી લીધી કે તું જ છે, તું જ માટી લઈને આવે છે. હું નાની હતી ત્યારે મારી મમ્મી મને ઘરેથી સ્કૂલ મૂકવા આવતી, તો હું એમને પથરા મારતી. ઓ, મમ્મીના પૈસા લીધા છે કોઈ દિવસ છુપાઈને? લીધા છે, પણ એટલા બધા નહીં, મતલબ મારું એક પેકેટ આવી જાય દેન આઈ એમ ઓકે વિથ ધેટ. તો આજે આટલા જ ક્વેશ્ચન હતા. હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. અત્યાર સુધી મેં જે પણ રીડ કર્યું એમાંથી તમને કોઈ તમને લાગતું ઓળખતું હોય તો કમેન્ટ શેર કરજો, કે હું પણ આવું કંઈક કરતો હતો જ્યારે હું નાનો હતો કે નાની હતી. બાય બાય બાય. સો ગાઈઝ, અમે લોકો અત્યારે પેલા નાના નીચે છોકરાઓ હતા એમની સાથે બરફ પાણી રમ્યું, એન્ડ મને એટલું, હું એટલી સ્વેટી નથી જેટલો આદિ છે. ઓહ માય ગોડ, પાછળ પડતો. ઓહો, સો ગાઈઝ, અમારે જમવા માટે ફોન આવી ગયો છે મમ્મીનો, તો અમે લોકો જઈએ છીએ અત્યારે જમવા.
તો મળીએ. તો ફેમિલી અત્યારે જમવામાં છે સૂજીના પુડલા, તો બહુ જ મજા આવશે અત્યારે જમવામાં. સાઈ બાબાના મંદિરે પહોંચ્યા છીએ, આયા છીએ. બાય આંટી, બાય, મળીએ કાલે. તો હું બાય કહેવાનું જ ભૂલી ગઈ હતી, બટ અત્યારે કહી દઉં છું. પણ એના પહેલાં કે આજે જેમ મેં આ બાળપણનું ગેમ ટાઈપ એક રમી હતી, તો તમને એવું ગમે છે તો હું હજી પણ એવા બ્લોગ્સમાં એવું કંઈક એડ કરતી રહું. તો તમને ગમે તો શ્યોર કમેન્ટ કરજો, એન્ડ ના ગમે યા તો પછી કંઈક એમાં પ્રોબ્લેમ લાગે તો તમે મને કમેન્ટ કરજો કે દીદી આમાં પ્રોબ્લેમ છે અને આવી રીતે છે. તો હું નેક્સ્ટ ટાઈમ એ વસ્તુનું ધ્યાન રાખીને આવી રીતે જ આપણે ગેમ રમતા રમતા વ્લોગ કરીએ. સો થેન્ક યુ સો મચ ગાઈઝ અહીંયા સુધી વિડીયો જોવા માટે. લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ.